બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ફરી એકવાર પોતાના કર્તવ્ય ઉપર ખરી ઉતરી છે. છેલ્લા 8 વર્ષથી વગર વીજળીએ અંધારામાં રહેતા 21 પરિવારોના ઘરમાં રોશની માટે વીજ વિભાગ કામે લાગ્યું છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ગામડામાં રહેતા લોકોની યોગ્ય જરૂરિયાત માટે અવારનવાર અવાજ ઉપાડી જિલ્લા વહીવટીતંત્ર સુધી સમસ્યા અહેવાલ રજૂ કરાયા છે, જેને લઈ જિલ્લાનું વહીવટીતંત્ર પણ અહેવાલ બાદ એક્શનમાં આવી પોતાની ફરજ નિભાવે છે. તાજેતરમાં ધાનેરા સંવાદદાતા દ્વારા ધાનેરા તાલુકાના સિયા ગામના 25 પરિવારોની રજૂઆત મામલે સિયા ગામની મુલાકાત લઈ આ ગરીબ પરિવારોની રજૂઆતો સાંભળી હતી. સિયા ગામમાં સરકાર દ્વારા ગામતળ નીમ કરાઈ છે. જે લોકો પાસે રહેવા માટે ઘર નથી, પ્લોટ નથી, આવા પરિવારોને પ્લોટ સાથે સરકારી આવાસ પણ આપવામાં આવ્યા હતા. સરકારની યોજના થકી તમામ સુવિધા મળતા આ પરિવાર આનંદપૂર્વક જીવન જીવતા હતા, પણ રાત થાય એટલે આ પરિવારો બીજાના ઘરમાં અજવાળા જોઈ પોતાના ઘરમાં વીજળી થકી અજવાળા થાય તેની રાહ છેલ્લા 8 વર્ષથી જોઈ રહ્યા હતા. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા વીજળી બાબતે આ પરિવારોની હકીકત જરૂરિયાત અહેવાલ થકી રજૂ કરતા વીજ અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા અને ગણતરીના દિવસોમાં આ પરિવારને સત્વરે વીજળી મળી રહે તે માટે કામગીરી શરૂ કરાઈ છે. સ્થાનિક વીજ અધિકારી દ્વારા સર્વે કરી 21 પરિવારોની અરજી મંજૂર કરાઈ છે, જ્યારે હાલ વીજળીની લાઇન માટે વીજ થાંભલા પણ મૂકવામાં આવ્યા છે. ગામની દૂધ ડેરી મંત્રી ચંદનસિંહે પણ ચેનલનો આભાર માની હવે આ પરિવારમાં બાળકો વૃદ્ધો બીજાની જેમ વીજળી ઉપકરણોની મદદથી રોજગારી મેળવી શકે, શિક્ષણ મેળવી શકે તે માટે બીકે ન્યૂઝ ચેનલનો આભાર માન્યો હતો. અમારા સિયા ગામની અંદર 2011માં ગામતળ નિયમ કરવામાં આવ્યું અને એમાં 137 પ્લોટ ફાળવવામાં આવ્યા અને એમાંથી લાભાર્થીઓને 45 પ્લોટની સનદો વિતરણ કરવામાં આવી. એ 2011થી આજ દિવસ સુધી મેં 2018માં એની દરખાસ્ત ઠરાવ અને જે તે પંચાયતને લેટર ને એ બધું દરખાસ્ત જીબી કચેરીએ ધાનેરા રજૂ કર્યા કે ભાઈ અમારા સિયા નવીન ગામતળમાં આટલા લાભાર્થી વસવાટ કરે છે તો એમને મીટર જે તે આપવા. પછી એના પછી કોઈ ધ્યાન આપવામાં ના આવ્યું અને સત્વરે મેં પછી અમારા બીકે ન્યૂઝ ચેનલના બનાસકાંઠાના પત્રકાર શ્રી રમેશભાઈને મેં વાત કરી કે અમારા ગામની આવી પ્રશ્ન છે કે 2 વખત દરખાસ્ત કરવા છતાં કોઈ પગલાં લેવામાં ના આવ્યા લાભાર્થીઓ વિશે જે મીટર આપવાના હતા. ગયા બુધવારે જ બીકે ન્યૂઝના રમેશભાઈ પત્રકાર આવ્યા અને બધું આ અને જે તે મીડિયામાં અને પેપરમાં એના માધ્યમથી બધા સમાચાર વહેતા થયા અને એ સમાચાર માધ્યમથી ગુરુવારે જીબીના અધિકારી આવ્યા અને ઘરે ઘરે લાભાર્થીઓને જાય અને દરેકને સર્વે કર્યું. એમાં કુલ 21 લાભાર્થીઓ નવા ગામતળમાં રહે છે અને 21 લાભાર્થીઓને જે તે ડોક્યુમેન્ટ ફોરમ હોય આ કાર્ડની એ બીપીએલ દાખલા હોય અસ્કોર દાખલા હોય વગેરે પૂર્તતા કરી શુક્રવારે અને જીબીમાં રજૂ કરીએ અને ગઈકાલે સોમવારે તોબલા પણ ઉતરી ગયા 20 જેવા અને એનું કામ પૂરજોશમાં ચાલુ છે અને દરેકના ઘરમાં અંધારા હતા અને હવે અજવાળા પ્રસરશે.